तो आज अषाढ़ मासनी अमास जे हरियाळी अमास कहेवाय छे। सोमवार अने अमास एटले सोमवती अमास साथे दिवासो एटले आजना दिवसे त्रण पवित्र तिथिनो त्रिवेणी संगम थयो। हरियाळी अमास होवाथी भगवान दामोदरजीने आजे लीला रंगना वस्त्रोने श्रृंगार चढ़ावा सजाववामां आवता होय छे। तो पवित्र दामोदर कुंडमां आजना दिवसे स्नान करी पितृतर्पणनुं पण महत्व रहेलुं छे। मोटी संख्यामां भाविकोए दामोदर कुंडमां स्नान करीने पितृतर्पण कर्युं हतुं। આજથી શ્રાવણ મહિનો ખરી રીતે તો ચાલુ થઈ જાય છે ને હરિયાળી અમાસ એટલે આજથી વિચાર કરી લો કે 100 દેવદિવાળીના 100 ઉત્સવો પ્રભુના આવે છે। કંઈક ને કંઈક નાના મોટા એવા 100 ઉત્સવો પ્રભુના આવે છે છેક દેવદિવાળી લગી, ને પ્રભુ દેવદિવાળીથી પાછા ઘરમાં જાય છે। એટલે તમે વિચાર કરો કે આજથી હરિયાળી અમાસ પ્રકૃતિ માણવા માટે પ્રભુ ખુદ બહાર આવે છે। આજે આપણે પુરુષોત્તમ માસે ચાલુ થઈ ગયો, શ્રાવણ મહિનો પણ ચાલુ થઈ ગયો અને હરિયાળી અમાસ બેનનું એવરે જ્યુરતનું વ્રતે ચાલુ થઈ ગયું। આ ત્રિવેણી સંગમનો આપ સર્વ વૈષ્ણવ આનંદ માણો એવી અમારી શુભેચ્છા। આ પ્રાચીન દામોદર કુંડ જ્યાં ભગવાન રાધા દામોદર ભગવાન જે ગિરનાર ક્ષેત્રના અધિપતિ છે એના સાનિધ્યના દામોદર કુંડ ઉપર આજે અષાઢ મહિનાની અમાસ એટલે કે સોમવારને અમાસ એનો જે મોટો સંયોગ બન્યો છે, જે ધર્મમાં હિન્દુ ધર્મમાં સોમવતી અમાસ તરીકે ઓળખાય છે અને સોમવતી અમાસનો મહિમા હિન્દુ ધર્મમાં બહુ મોટો માનવામાં આવ્યો છે કે મહાદેવજીનો વાર સોમ પ્રદોષ ને એમાં અમાસ અમાવાસ્ય તિથો એટલે અમાસ દિવસે અમદા પણ આપણે પિતૃને તૃપ્ત કરવા છે। જ્યારે સોમવારને અમાસ હોય ત્યારે એનું વિશેષ મહત્ત્વતા રહેતી હોય છે। એટલે આજે વહેલી સવારથી આ તીર્થના ધામ ઉપર યાત્રાળુઓ દૂર દૂરથી પોતાના પરિવાર સાથે આવી આ તીર્થમાં સ્નાન કરી પુણ્ય બંધાવ્યું।